स्कूल ऑफ डिवोशन पाटी धोरण 10 विषय गणित प्रकरण 4 पाठ 3 આપણે ઉકેલ અવયવકળની રીતે મેળવીશું x² - 3x - 10 = 0 x² - 3x - 10 = 0 આનો ઉકેલ આપણે અવયવકળની રીતે મેળવવો છે તો 10 ના એવા ભાગ પાડવાના 10 ના એવા ભાગ પાડવાના કે જેથી બાદબાકીની રીતે 3 આવે તો 10 ના ભાગ પાડો શું થાય 5 2 10 થાય 10 ના ભાગ પાડો શું થાય 5 2 10 આપણે કઈ રીતે ભાગ પાડો છે બાદબાકીની રીતે કઈ રીતે ભાગ પાડો છે બાદબાકીની રીતે બાદબાકીની રીતે ભાગ પાડતા હોય તો મોટા અંકની નિશાની આવે વચ્ચે હોય તે મોટા અંકની નિશાની આવે વચ્ચે હોય તે એટલે મોટા અંક હોય છે 5 અને 2 માં 5 તો 5 અંક એ વચ્ચે કઈ નિશાની જે માઈનસ તો માઈનસ આવશે અને 2 આપણે તેના કરતા વિરુદ્ધ એ માઈનસ હતા શું લખાય પ્લસ એટલે -5 2 એટલે શું થઈ જાય -3 થઈ જાય લખી નાખો x² - 5x 2x 10 = 0 આમાંથી x સામાન્ય કાઢો x સામાન્ય કાઢો શું રહે x -5 આમાંથી x સામાન્ય કાઢો શું રહે x -5 અહીંથી બે સામાન્ય કાઢો શું રહે x -5 બે 10 શું કહે 2 5 10 બે સામાન્ય કાઢો શું રહે x -5 આખા કૌંસમાંથી શું સામાન્ય કાઢો x પાંચ બીજા કૌંસમાં શું વધે x 2 = 0 x 5 સામાન્ય કાઢો બીજા કૌંસમાં x 2 = 0 હવે એકવાર આના x 5 = 0 લખવાનું અથવા x 2 = 0 5 ની બાજુ શું થાય x 5 અથવા x -2 એટલે ઓયની મદદથી આપણે ઉકેલા તો ઉકેલ શું મળ્યો આપણને -2 અને 5 અવયવી મદદથી આપણે ઉકેલ લખો શું આવો ઉકેલ મળો -2 અને 5 હવે આપણે બીજો દાખલો આવો જોઈએ x² + x - 6 = 0 અહીંયા 2 આપ્યા છે વર્ગમાં અહીંયા 6 છે તો 2 અને 6 નો ગુણાકાર કેટલો થાય 12 ના આપણે એવા ભાગ પાડવાના છે એકલા હોય છે 12 ના એવા ભાગ પાડો જેથી એકલા હોય છે તો શું ભાગ પડશે 4 કરી 12 4 કરી 12 આપણે કેટલા લાવવા છે એક એક લાવવા છે તો બાદબાકીની રીતે ભાગ પાડવાનું છે કઈ રીતે આપણે બાદબાકીની રીતે ભાગ પાડતા હોય તો મોટા આપણે કેની નિશાની મૂકવાની વચ્ચે હોય છે વચ્ચે કેની નિશાની છે પ્લસ મોટા આપણે કેની નિશાની મૂકવાની વચ્ચે જે હોય તે અને નાના આગળ તેના કરતા વિરુદ્ધ 4 તરી 12 એમાં મોટા 4 છે બાદબાકીની રીતે ભાગ પાડતા હોય તો મોટા આપણે કેની નિશાની મૂકવાની વચ્ચે જે હોય તે નાના આગળ તેના કરતા વિરુદ્ધ વત્તા 4 ઓછા 3 એટલે વત્તા 1 થઈ જાય લખી નાખો 2x² + 4x - 3x - 6 = 0 શું સામાન્ય નીકળશે આમાંથી આપણે 2x સામાન્ય નીકળે આમાં શું રહેશે x + 2 2x સામાન્ય કાઢો તો અહીંયા x વધે અહીંયા 2x સામાન્ય કાઢો તો 2 ગુણ્યા 2x એટલે 2x સામાન્ય એટલે 2 રહે ઓછા 3x ઓછા 6 માંથી -3 સામાન્ય કાઢો તો x કેવો થાય પ્લસ 2 પણ કેવો થશે પ્લસ 6 ને શું લખાય 3 ગુણ્યા 6 આખામાંથી શું સામાન્ય નીકળે હવે x + 2 અને બીજા કૌંસમાં 2x - 3 = 0 x + 2 = 0 કે 2x - 3 = 0 એટલે x બરાબર શું થાય -2 કે એટલે અથવા કહેવાય x = 3/2 કે લખો કે અથવા લખો 2 એક જ કહેવાય હવે આ પ્રતિરોધ દાખલો ભણીએ ત્રીજા દાખલા તો કેમ કે 2x² - x 1/8 = 0 આમાં 8 લસા લેવો પડશે 8 2 16x² 8 2 16x² 8 * x એટલે શું થાય 8x + 1 = 0
16 અને 1 નો ગુણાકાર કરો તો શું થાય 16 ગુણ્યા 1 એટલે શું થાય 16 16 ગુણ્યા 1 એટલે શું થાય 16 આ 16 ના એવા ભાગ પાડો સરવાળાના રીતે 8 આવે 16 ના એવા ભાગ પાડો કે સરવાળાની રીતે 8 આવે તો શું થાય ચોકો ચોકો 16 4 ગુણ્યા 4 એટલે શું થઈ જાય 16 થઈ જાય સરવાળાની રીતે ભાગ પાડતા હોય તો કઈની શનિ મૂકવાની બંનેમાં વચ્ચે જે હોય તે સરવાળા નીચે એટલે ભાગ પડતા હોય તો બંનેમાં કઈ રીતે કઈ દિશાની મૂકવાની વચ્ચે જે હોય તે ઓછા 4 અને ઓછા 4 એટલે ઓછા 8 થઈ જાય સરવાળા ની રીતે ભાગ પડતા હોય તો બંનેમાં કઈ દિશાની મૂકવાની વચ્ચે જે ભાગ પડ્યો હોય બંને પદમાં વચ્ચે જે નિશાની હોય તે મૂકાય અને બાદબાકીની રીતે ભાગ પડતા હોય તો કઈ દિશાની મૂકવાની મોટા આગળ વચ્ચે જે હોય તે અને નાના નાનો જે ભાગ હોય એના કરતા વિરુદ્ધ દિશા એટલે 16x² 8x નું શું લખતે ઓછા 4x ઓછા 4x 8x લાવાય એટલે ઓછા 4x ઓછા 4x અને વત્તા 1 બરાબર 0 આમાંથી શું સામાન્ય નીકળે 4x સામાન્ય નીકળે ચોકો ચોકો 16 અને અહીંયા 4x 4x સામાન્ય કાઢો એ શું રહેશે 4x ઓછા 1 4x સામાન્ય કાઢો તો શું રહે 4x ઓછા 1 ને જે શું સામાન્ય કાઢો માઈનસ 1 તો શું રહે 4x કયો થઈ જાય પ્લસ 1 કયો થઈ જાય માઈનસ હવે આખામાંથી શું સામાન્ય કાઢવાના 4x ઓછા 1 ફરી જે શું સામાન્ય કાઢવાના 4x ઓછા 1 બરાબર 0 4x ઓછા 1 બરાબર 0 લખાય કે 4x ઓછા 1 બરાબર 0 અહીંયા કે લખો અથવા લખો કોઈ ફેર પડે નહીં 4x બરાબર 1 1 ઉલી બાજુ પ્લસ x બરાબર શું થાય 1 ના છેદમાં 4 4x બરાબર 1 તો x બરાબર 1 ના છેદમાં 4 બંનેમાં જવાબ સરખો આવે તો આપણે તમારે શું લખવાનું બે જવાબ લખવાના ઉકેલ કરી શું લખવાનું 1/4 અને 1/4 છે બંને જવાબ સરખો આવે તો આપણે લખવાનું જૂની બુકમાં એક વાર એક જ જવાબ બે સરખો જવાબ આવે એક વાર લખતા હતો તો ચાલતો હતો પણ નવા પાઠ્યપુસ્તકમાં બંને જવાબ સરખો આવે તો બે વખત લખવાનો છે મિત્રો અહીંયા આપણે અવયવી પદ્ધતિથી ઉકેલ મેળવવા નેક્સ્ટ પીરિયડમાં આપણે બીજા દાખલાવા ગણીશું